નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉનની પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 2 એકચલ સુરેખ સમીકરણ. તો મિત્રો, એની અંદર આપણે લેક્ચર 23, તો લેક્ચર 23 ની અંદર સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 7 જોઈશું. તો અહીંયા મિત્રો આપણે રકમ જોઈને લાગે રકમ જોઈને એક્ઝામ્પલ આમ જોઈએ તો આમ કેવો લાગે કે અઘરો છે, પણ રકમ વાંચી અને સમજવાનો પ્રયત્ન કરીએ તો અંદર કંઈ નથી હોતું એમ, બરાબર. તો રકમ જોઈને ગભરાઈ નહીં જવાનું એમ. દાખલો એક દાખલો સહેલો છે, જો તો અહીંયા આપણે રકમ વાંચીએ કે હસન ગણેશ બનાવવા માટે બે પ્રકારનું કાપડ ખરીદે છે. તો અહીંયા જો તો હસન ગણેશ બનાવવા માટે બે પ્રકારનું કાપડ ખરીદે છે. શર્ટ માટેના કાપડનો ભાવ 50 રૂપિયા પ્રતિ મીટર છે, તથા પાટલુંના કાપડનો ભાવ 90 રૂપિયા પ્રતિ મીટર છે. આપણને કહેલું છે કે શર્ટ માટેના કાપડનો ભાવ, એટલે કે અહીંયા હસન જે છે એ બે પ્રકારનું કાપડ ખરીદે છે, શર્ટ માટેનું કાપડ પણ ખરીદે છે અને પાટલુંનું કાપડ પણ ખરીદે છે. એટલે એને અહીંયા કહેલું છે કે શર્ટ માટેના કાપડનો ભાવ 50 રૂપિયા પ્રતિ મીટર. તો 50 રૂપિયા પ્રતિ મીટર એનો મતલબ એવો થાય કે 1 મીટરે 50 રૂપિયા ચૂકવવા પડે એને, બરાબર. 50 રૂપિયા પ્રતિ મીટર એનો મતલબ શું થાય, તો 1 મીટરના 50 રૂપિયા, બરાબર. તો અહીંયા જો હસન છે, હસન બે પ્રકારનું કાપડ ખરીદે છે, એક શર્ટ, બરાબર, શર્ટનું કાપડ અને બીજું પાટલુંનું કાપડ એમ. તો શર્ટના કાપડનો ભાવ કેટલો છે, તો શર્ટના કાપડનો ભાવ આપણને આપેલો છે કે 50 રૂપિયા પ્રતિ મીટર. તો 50 રૂપિયા પ્રતિ મીટર એનો મતલબ એવો થાય કે 1 મીટરના 50 રૂપિયા. તો અહીંયા જો 1 મીટર શર્ટ ખરીદીએ તો એની પાછળ આપણે 50 રૂપિયા ચૂકવવા પડે, બરાબર. પછી એ જ રીતે જો 2 મીટર કાપડ ખરીદીએ તો 2 મીટર કાપડ ખરીદીએ તો કેટલા રૂપિયા ચૂકવવા પડે, 100 રૂપિયા. આ જ રીતે 3 મીટર કાપડ ખરીદીએ તો 150 રૂપિયા. આ જ રીતે 4 મીટર કાપડ ખરીદીએ તો 200 રૂપિયા. એટલે કે આનો મતલબ એવો થાય કે શર્ટના કાપડનો ભાવ 50 રૂપિયા પ્રતિ મીટર. તો પ્રતિ મીટરનો મતલબ એવો થાય કે 1 મીટર કાપડ ખરીદ્યો છે તો એની પાછળ તમારે 50 રૂપિયા ચૂકવવાના થાય. એટલે જો 2 મીટર ખરીદીએ તો પછી બીજા 50, એટલે કે 100 રૂપિયા, બરાબર. 3 મીટર ખરીદીએ તો, બરાબર, 150, એટલે કે આ રીતના અહીંયા શર્ટના કાપડનો ભાવ છે. તો આ રીતે પાટલુંના કાપડનો ભાવ પણ આપેલો છે આપણને. પાટલુંના કાપડનો ભાવ કેટલો આપેલો છે, તો એ પણ 90 રૂપિયા. તો પાટલુંના કાપડનો ભાવ 90 રૂપિયા છે અહીંયા. તો 90 રૂપિયા પ્રતિ મીટર, પાટલુંના કાપડનો ભાવ શું છે, 90 રૂપિયા પ્રતિ મીટર. તો પ્રતિ મીટરનો મતલબ એવો થાય કે 1 મીટર દીઠ, એટલે કે 1 મીટર કાપડના 90 રૂપિયા, એવો મતલબ થાય અહીંયા. પ્રતિ મીટરનો મતલબ શું થાય, તો કે 1 મીટરના 90 રૂપિયા. તો અહીંયા જો 1 મીટર કાપડ ખરીદે તો એની પાછળ એને 90 રૂપિયા ચૂકવવા પડે. જો 2 મીટર કાપડ ખરીદે તો 90 વત્તા 90, એટલે કે 180 રૂપિયા ચૂકવવા પડે. આ રીતે જો 3 મીટર કાપડ ખરીદે તો 90 90, બરાબર, 90 3 વખત, એટલે 270, બરાબર. 3 મીટર કાપડ ખરીદે તો 270 રૂપિયા એને ચૂકવવા પડે. જો 4 મીટર કાપડ ખરીદે તો 360 રૂપિયા. આ રીતે ટૂંકમાં આપણને પાટલુંના કાપડનો ભાવ આપેલો છે, બરાબર. અહીંયા પ્રતિ મીટરનો અર્થ ખબર પડી. જો પ્રતિ મીટર 90 રૂપિયા પ્રતિ મીટર, એટલે કે 1 મીટર પાછળ એને 90 રૂપિયા ચૂકવવા પડે. જો વધારે કાપડ ખરીદે, જો 2 મીટર ખરીદે તો 180 રૂપિયા. આ રીતે 3 મીટર ખરીદે તો 270 રૂપિયા. એટલે કે આનો મતલબ એવો થશે, 90 રૂપિયા પ્રતિ મીટર, એટલે કે જેટલા મીટર કાપડ ખરીદે એ રીતના એનો ભાવ રહેશે. પછી આગળ રકમ વાંચીએ. શર્ટના પ્રત્યેક 3 મીટર કાપડ માટે, શર્ટના પ્રત્યેક 3 મીટર કાપડ માટે તે પાટલુંનું 2 મીટર કાપડ ખરીદે છે. એટલે કે અહીંયા એવું કહેલું છે કે શર્ટના પ્રત્યેક 3 મીટર કાપડ માટે, પ્રત્યેક 3 મીટર કાપડ માટે, એટલે કે એ જ્યારે પણ શર્ટનું 3 મીટર કાપડ ખરીદે છે ત્યારે એની પાછળ 2 મીટર કાપડ પાટલુંનું ખરીદે છે. જો એ શર્ટનું કાપડ 6 મીટર ખરીદે તો એની પાછળ, બરાબર, 6 મીટર ખરીદે તો 4 મીટર પાટલુંનું કાપડ ખરીદશે. એ જ રીતે જો 9 મીટર શર્ટનું કાપડ ખરીદે તો પાટલુંનું કાપડ કેટલું થશે, 6 મીટર. કારણ કે જો પ્રત્યેક 3 મીટર, શર્ટના પ્રત્યેક 3 મીટરે એ પાટલુંનું 2 મીટર કાપડ ખરીદે છે. એટલે કે 3 મીટર શર્ટનું કાપડ ખરીદે તો 2 મીટર પાટલુંનું કાપડ આવશે. એ જ રીતે જો બીજું 3 મીટર કાપડ ખરીદે, એ જ રીતે બીજું 3 મીટર ખરીદે તો 3 વત્તા 3, એટલે 6 મીટર શર્ટનું કાપડ થયું. તો પાટલુંનું કાપડ કેટલું થશે, 2 વત્તા 2, એટલે કેટલું થાય, 4.
ટૂંકમાં આનો મતલબ એવો થાય કે શર્ટનું 3 મીટર કાપડ દી એટલે કે શર્ટનું 3 મીટર કાપડ ખરીદી દે તેની પાછળ 2 મીટર પાટલુંનું આવશે એ જ રીતે જો વધારે ખરીદી દે 6 મીટર ખરીદી દે તો 4 મીટર પાટલુંનું કાપડ થશે એ જ રીતે જો 9 મીટર 9 મીટર શર્ટનું કાપડ થાય તો પાટલુંનું કાપડ કેટલું થશે 6 મીટર બરાબર તો આ રીતે એ શર્ટ અને પાટલુંનું કાપડ ખરીદે છે હવે જો તે આ કાપડને અનુક્રમે 12% અને 10% નફા સાથે વેચે છે બરાબર તો અહીંયા જો તો 12% અને 10% તો અહીંયા જો શર્ટનું કાપડ એ પહેલા ખરીદે છે અને પછી વેચે છે બરાબર તો ખરીદ્યા પછી એ વેચે છે એટલે કે એને નફો થાય છે નફો કેટલો થાય છે તો નફો અહીંયા જો 12% અને 10% પણ અહીંયા અનુક્રમે શબ્દ આપેલો છે અનુક્રમે એટલે ખાસ ધ્યાનમાં લેવું કે પહેલા જે આપેલું હોય એ જો 12% અનુક્રમે 12% અને 10% તો પહેલા આપણને 12% તો 12% કોણ હશે તો પહેલા જે આપેલું હોય તો પહેલા આપણને શર્ટ આપેલું છે તો શર્ટના કમાલ શર્ટ માટેના કાપડનો ભાવ બરાબર તો શર્ટ માટેના કાપડનો નફો કેટલો મળે છે ને 12% શર્ટ માટેના કાપડનો નફો કેટલો મળે 12% અને પાટલુંના કાપડનો નફો 10% બરાબર તો આટલા નફા સાથે વેચે છે પછી શું કહેલું છે કે તેને કુલ 36600 રૂપિયા મળે છે બરાબર એને આટલા રૂપિયા મળે છે 36600 તો તેને પાટલુન બરાબર પાટલુન માટે કેટલું કાપડ ખરીદ્યું હશે તો એને પાટલુન માટે કેટલું કાપડ ખરીદી હશે બરાબર તો અહીંયા જો મિત્રો અહીંયા હસન બે પ્રકારનું કાપડ ખરીદે છે બરાબર એક શર્ટ માટેનું અને બીજું પાટલુન માટેનું તો એ ખરીદ્યા પછી એને વેચે છે બરાબર એટલે એને નફો બરાબર નફો તો થતો જ હશે કારણ કે ખોટ બરાબર ખોટ તો કોઈ થાય ના બરાબર તો અહીંયા જો તો અહીંયા આપણે રકમ સમજ્યા હવે દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા જો પહેલા તો મિત્રો પાટલુન માટે કેટલું કાપડ ખરીદ્યું હશે એ શોધવાનું છે અહીંયા તો અહીંયા જો તો પાટલુનનું કેટલું કાપડ ખરીદાયું હશે એ શોધી નાખીએ પાટલુનનું કેટલું કાપડ ખરીદાયું હશે એ શોધી નાખીએ બરાબર તો આપણને એ મળી જાય બરાબર તો અહીંયા જો પહેલા તો આપણે ધારી લઈએ પાટલુનનું કાપડ ખબર નથી એમ તો કેટલું ખરીદ્યું તો આપણે ધારી લઈએ કે ધારો કે x મીટર જેટલું પાટલુનનું કાપડ ખરીદ્યું હશે પણ અહીંયા જુઓ અહીંયા આપણને કહેલું છે કે શર્ટના પ્રત્યેક 3 મીટર કાપડ માટે તે પાટલુનનું 2 મીટર કાપડ ખરીદે છે એટલે અહીંયા જો શર્ટનું 3 મીટર કાપડ ખરીદે તો એની પાછળ પાટલુનનું 2 મીટર કાપડ હશે બરાબર એટલે અહીંયા 3:2 ના ગુણોત્તરમાં અહીંયા 3:2 ના ગુણોત્તરમાં અહીંયા કાપડ ખરીદે છે જો 3 મીટર શર્ટનું કાપડ હોય તો 2 મીટર એની પાછળ પાટલુનનું કાપડ હશે એટલે 3:2 ના પ્રમાણમાં અહીંયા તે કાપડ ખરીદે છે એટલે આપણે ધારી લઈએ તો ધારો કે શર્ટના કાપડની ખરીદી બરાબર શર્ટના કાપડની ખરીદી કેટલું કાપડ ખરીદે છે બરાબર તો 3 મીટર પણ અહીંયા ખબર નથી એમ તો જો 3 મીટર શર્ટનું કાપડ એની પાછળ 2 મીટર તો પાટલુનનું કાપડ ખરીદે છે પણ શર્ટનું કાપડ કેટલું ખરીદે છે એ નથી ખબર કેટલું ખરીદે છે એ નથી ખબર પણ એટલું ખબર છે કે 3 મીટર દીઠ એ 2 મીટર પાટલુનનું કાપડ ખરીદે છે તો અહીંયા આપણે ધારી લઈએ કારણ કે 3:2 ના પ્રમાણમાં એ ખરીદે છે તો આપણે ધારી લીધું કે ધારો કે શર્ટના કાપડની ખરીદી 3x મીટર બરાબર એ જ રીતે પેન્ટના કાપડની ખરીદી બરાબર પેન્ટના કાપડની ખરીદી કેટલી છે તો કે 2x મીટર હવે જો તો બંને ધારી લીધું એમ હવે જો શર્ટના કાપડનો ખર્ચ તો અહીંયા જો મિત્રો આપણે જોયું કે શર્ટનું કાપડ કેટલું ખરીદે છે તો આપણે ધારી લીધું કે ધારો કે 3x મીટર જેટલું શર્ટનું કાપડ ખરીદે છે આ જ રીતે પાટલુંનું કાપડ કેટલું ખરીદે છે તો પાટલુંનું કાપડ 2x મીટર જેટલું કાપડ પાટલુંનું ખરીદે છે જો એટલું કાપડ ખરીદે છે જો અહીંયા 3x મીટર જેટલું કાપડ ખરીદે છે બરાબર તો એનો ખરીદવાનો કુલ ખર્ચ કેટલો થશે બરાબર એટલું કાપડ ખરીદવા માટે એને કુલ કેટલો ખર્ચ થશે તો અહીંયા જો 3x મીટર જેટલું કાપડ ખરીદતો હોય તો આપણે જાણીએ છીએ કે 1 મીટરના આપણે 50 રૂપિયા ભાવ છે બરાબર તો આપણે 3x મીટરના કેટલા તો 3x ને 50 વડે ગુણી દઈએ બરાબર તો અહીંયા જો શર્ટના કાપડનો ખર્ચ એટલે કે શર્ટનું કાપડ જેટલું ખરીદે છે એટલો બરાબર સામે એની ખર્ચ થાય છે તો કેટલો ખર્ચ થાય છે તો અહીંયા કેટલો ખર્ચ થાય તો જો 3x ને 50 વડે ગુણી દઈએ કારણ કે 1 મીટરનો ભાવ કેટલો છે 50 રૂપિયા તો 3x મીટરના કેટલા તો 3x ગુણ્યા 50 બરાબર 150x રૂપિયા એટલે કે શર્ટ ખરીદવા માટે તેને આટલો ખર્ચ થાય છે
આજ રીતે પેન્ટના કાપડનો ખર્ચ હવે પેન્ટના કાપડની વાત આવી તો જે એવી રીતે શર્ટનું શર્ટના કાપડનું કર્યું એવી જ રીતે આપણે પેન્ટના કાપડનું કરીશું તો પેન્ટના કાપડનો ખર્ચ બરાબર પેન્ટનું કાપડ કેટલું ખરીદ્યું એને 2x મીટર હવે 2x મીટર ખરીદ્યું બરાબર પરંતુ પેન્ટના કાપડનો ભાવ કેટલો છે પ્રતિ મીટરે 90 રૂપિયા તો 2 જો 2x મીટર જેટલું કાપડ ખરીદ્યું તો એને કેટલા રૂપિયા ચૂકવવા પડે તો 2x ગુણે 90 કારણ કે પ્રતિ મીટરના 90 રૂપિયા એટલે 2x ગુણે 90 બરાબર 180x રૂપિયા તો અહીંયા જો આપણને મળ્યું શર્ટના કાપડનો ખર્ચ બરાબર 150x રૂપિયા આ જ રીતે પેન્ટના કાપડનો ખર્ચ બરાબર 180x રૂપિયા હવે મિત્રો આટલું કાપડ ખરીદ્યું બરાબર ખરીદ્યા પછી એ વેચે છે બરાબર એટલે એને કંઈક નફો મળે છે તો નફો કેટલો મળે છે તો નફો અહીંયા શર્ટના કાપડનો નફો જે છે એ 12% મળે છે કેટલો નફો મળે છે 12% તો અહીંયા જો 12% નફો મળે છે તો શર્ટના કાપડનો નફો બરાબર 12% બરાબર તો શર્ટના કાપડની અંદર એને 12% નફો થાય છે પણ શર્ટનું કાપડ હતું કેટલું બરાબર આપણને નફો તો થાય છે એ ખબર છે 12% પણ શર્ટનું કાપડ કેટલું હતું તો આપણે જાણીએ છીએ શર્ટનું કાપડ કેટલું હતું તો જો આઈ શર્ટના કાપડનો ખર્ચ બરાબર તો આટલું કાપ શર્ટ ખરીદવા માટે આટલો 150x રૂપિયા જેટલો ખર્ચ થાય છે તો એના 12% એટલે કે 150x ગુણ્યા 12% દૂર કરવા હોય તો છેદમાં આપણે 100 વડે ભાગવું પડે એટલે અહીંયા જો 150x ગુણ્યા 12 ના છેદમાં 100 એટલે અહીંયા જો શૂન્ય શૂન્ય નીકળી જશે અહીંયા જો 10 ના 5 વડે ભાગીએ તો 2 અને 15 ને 5 વડે ભાગીએ તો 3 એ જ રીતે અહીંયા 2 ગુણ્યા 6 એટલે 12 બરાબર ને તો હવે જો 3 ગુણ્યા 6 એટલે કેટલા થાય 18 અને આ x વધ્યા x લખવાના ના રહી જાય એ ખાસ ધ્યાનમાં રાખજો તો અહીંયા જો 3 ગુણ્યા 6 એટલે 18 અને આ x એટલે 18x રૂપિયા જેટલો એને શર્ટના કાપડની અંદર નફો થાય છે નફો કેટલો થાય છે તો 18x રૂપિયા જેટલો એ જ રીતે હવે જેવી રીતે શર્ટના કાપડની અંદર કર્યું એવી જ રીતે પેન્ટના કાપડની અંદર બરાબર જો દાખલો ભલે લાંબો હોય પણ જો જેવી રીતે શર્ટની અંદર કર્યું એવી જ રીતે પેન્ટની અંદર હવે તો હવે જો શર્ટના કાપડની વેચાણ કિંમત હવે જો શર્ટના કાપડની અંદર જો આપણને શર્ટનું કાપડ કેટલું ખરીદ્યું બરાબર એ ખરીદવા માટે કેટલો ખર્ચ થયો એ મળી ગયું અને બીજું કે એને નફો કેટલો થાય છે એ પણ ખબર પડી ગઈ જો શર્ટના કાપડની અંદર નફો કેટલો મળે છે તો એ 18x રૂપિયા તો એ પણ આપણને મળી ગયું એટલે આપણે લખી શકીએ કે શર્ટના કાપડની વેચાણ કિંમત શર્ટના કાપડની વેચાણ કિંમત કેટલી તો કે જો ખરીદ કિંમત એટલે કે ખરીદવા માટે જે ખર્ચ થયો એ એટલે કે 150x રૂપિયા વત્તા 18x એટલે 150x વત્તા 18x બરાબર 168x રૂપિયા એટલે કે આટલા રૂપિયાનું કાપડ એ શર્ટનું કાપડ વેચે છે હવે એ જ રીતે પેન્ટના કાપડનો નફો બરાબર હવે જેવી રીતે શર્ટના કાપડની અંદર કર્યું એવી જ રીતે પેન્ટના કાપડની અંદર તો પેન્ટના કાપડની અંદર કેટલું નફો મળે તો 10% નફો મળે છે પેન્ટના કાપડની અંદર કેટલો નફો મળે 10% પણ કાપડ કેટલું ખરીદ્યું તું એને તો આપણે જોઈએ અહીંયા તો કાપડ 180x બરાબર આટલા રૂપિયાનું કાપડ એને ખરીદ્યું તું એટલે અહીંયા જો પેન્ટના કાપડનો નફો બરાબર 10% તો ખરા બરાબર પણ 100 આટલું કાપડ હતું એ બરાબર આટલું ખરીદ્યું તું એટલે 180x ગુણ્યા હવે 10% ટકાને આપણે દૂર કરવા હોય તો છેદમાં 100 વડે ભાગવું પડે એટલે 180x 10/100 હવે જો અહીંયા 0 0 કેન્સલ 0 0 કેન્સલ બરાબર તો અહીંયા ઉપર કેટલા વધ્યા તો 18 અને આ x એટલે કેટલા વધે 18x રૂપિયા આટલો નફો આપણને પેન્ટના કાપડની પાછળ થયો છે હવે જો તો પેન્ટના કાપડનો નફો પણ મળી ગયો હવે જો તો પેન્ટના કાપડની વેચાણ કિંમત કેટલી હશે પેન્ટના કાપડની વેચાણ કિંમત કેટલી હશે તો જો એને ખરીદેલી જે કિંમતે ખરીદ્યું એ ખરીદ કિંમત વત્તા એને જે નફો થયો એ પેન્ટના કાપડની વેચાણ કિંમત કેટલી હશે તો એને જે ખરીદ્યું હશે ખરીદ કિંમત વત્તા એને જે નફો થયો એ તો અહીંયા જો પેન્ટના કાપડની વેચાણ કિંમત બરાબર ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવ્યા હતા ને 180x રૂપિયા તો 180x રૂપિયા એ જ રીતે નફો કેટલો મળ્યો 18x રૂપિયા તો 18x રૂપિયા બરાબર 198x રૂપિયા તો અહીંયા આપણને પેન્ટના કાપડની વેચાણ કિંમત કેટલી મળી 198x રૂપિયા હવે જો જો આપણને આ તો પેન્ટના કાપડની વેચાણ કિંમત મળી બરાબર પણ ઉપર આપણે શર્ટના કાપડની વેચાણ કિંમત પણ શોધી હતી બરાબર અહીંયા જો
કોઈ પણ હોય તો એ શર્ટ નું કાપડ અને પેન્ટ નું કાપડ બંને જોડી સાથે જ વેચે એમ બરાબર બરાબર તો બંને જોડી અહીંયા એ ખરીદે છે તો એ એને એને સાથે વેચે છે એટલે બંને ને ધ્યાન લેવા પડે તો અહીંયા જો આ આ આ પેન્ટ ના કાપડ ની વેચાણ કિંમત છે અને ઉપર જે છે શર્ટ ના કાપડ ની વેચાણ કિંમત એટલે બંને ને સાથે વેચે છે એટલે બંને ને સાથે વેચે એટલે આપણે બંને ની ધ્યાન લેવા પડે તો શર્ટ અને પેન્ટ ની કુલ વેચાણ કિંમત બરાબર કારણ કે જો શર્ટ ની વેચાણ કિંમત પણ હશે અને પેન્ટ ની વેચાણ કિંમત પણ તો અહીંયા જો બંને ને સાથે લઈએ તો શર્ટ અને પેન્ટ ની કુલ વેચાણ કિંમત તો કુલ વેચાણ કિંમત એટલે બંને નો સરવાળો તો બંને નો સરવાળો કરીએ તો જો શર્ટ ની વેચાણ કિંમત 168x રૂપિયા એ જ રીતે પેન્ટ ની વેચાણ કિંમત 198x રૂપિયા બરાબર તો બંને નો સરવાળો કરીએ તો 366x રૂપિયા હવે જો તો શર્ટ અને પેન્ટ ની કુલ વેચાણ કિંમત એટલે કે કુલ આટલા રૂપિયામાં એ વેચે છે બરાબર કુલ કેટલા રૂપિયામાં વેચે છે શર્ટ અને પેન્ટ તો 366x રૂપિયામાં એ વેચે છે પરંતુ મિત્રો રકમ ની અંદર જો રકમ ની અંદર છે એટલે આપણને આપેલું છે કે તેને કુલ 36600 રૂપિયા મળે છે તો તેને પાર્ટનર માટે કેટલું કાપડ ખરીદ્યું હશે તો મિત્રો તેને શર્ટ અને પેન્ટ વેચવાથી એને છેલ્લે કેટલા રૂપિયા મળે છે તો કે 36600 રૂપિયા બરાબર પણ અહીંયા પણ જો શર્ટ અને પેન્ટ ની કુલ વેચાણ કિંમત કેટલી છે તો કુલ વેચાણ કિંમત એટલે 366x રૂપિયા એટલે આ બંને સરખું થઈ ગયું બરાબર તો અહીંયા જો શર્ટ અને પેન્ટ ની કુલ વેચાણ કિંમત શર્ટ અને પેન્ટ ની કુલ વેચાણ કિંમત 366x રૂપિયા છે પરંતુ આ રકમ તો આપણને આપેલી છે કેટલી છે 36600 રૂપિયા તો અહીંયા મૂકી દઈએ આપણે કુલ રકમ તો આપેલી છે પેન્ટ અને શર્ટ વેચવાથી અને કેટલી રકમ મળે છે પેન્ટ અને શર્ટ વેચવાથી કેટલી રકમ મળે છે એ તો આપણને આપેલું છે 36600 રૂપિયા આટલી બરાબર આટલી રકમ એને મળે છે બરાબર તો એને વેચ્યું કેટલું તો આટલું વેચ્યું એમ 3600x રૂપિયા હવે જો બંને ને સરખાવીએ તો 366x બરાબર 36600 રૂપિયા હવે જો x બરાબર હવે અહીંયા જો x 366 ની જોડે ગુણાકારમાં છે તો અહીંયા x ને કરતા બનાવવું હોય તો આપણે 366 ને બરાબર ની જમણી બાજુ લઈ જવા પડે જો એને બરાબર ની જમણી બાજુ લઈ જઈએ તો એ ભાગાકારમાં આવે એટલે x બરાબર 36600 ના છેદમાં 366 હવે જો આપણને ખબર છે કે અહીંયા છેદ ઉડાડીએ બરાબર તો 366 ગુણ્યા 16 હોય તો ઉપર લખી શકીએ બરાબર અને છેદમાં 366 જો આ 36600 ને 366 વડે ભાગીએ તો અહીંયા આપણને 100 મળશે એટલે કે x બરાબર આપણને કેટલા મળશે 100 પણ x બરાબર 100 મળે અહીંયા આપણો જવાબ પૂરો નથી થતો અહીંયા આપણો જવાબ પૂરો થતો નથી આ તો આપણને x ની કિંમત મળી તો રકમ ની અંદર જોવાનું એમ શોધવાનું શું છે અને એ છેલ્લે લખવાનું એમ તો અહીંયા જો તો તેને પાટલૂન માટે કેટલું કાપડ ખરીદ્યું હશે તો પાટલૂન માટેનું કાપડ કેટલું ખરીદ્યું હશે તો આપણે શરૂઆતમાં ધારી તું મિત્રો કારણ કે આપણને ખબર નથી કે પાટલૂન માટે તેને આટલું કાપડ ખરીદ્યું હશે ધારી તું ને આપણે કારણ કે આપણને ખબર નથી કે પાટલૂન નું કાપડ કેટલું ખરીદ્યું હશે તો અહીંયા મિત્રો કેટલું ધારી તું તો જો પેન્ટ એટલે કે પાટલૂન નું જ કાપડ છે આ તો અહીંયા જો પેન્ટ ના કાપડ ની ખરીદી તો કેટલું ખરીદ્યું તું પેન્ટ નું કાપડ 2x મીટર તો અહીંયા જો પેન્ટ ના કાપડ ની ખરીદી બરાબર 2x મીટર આટલું પાટલૂન નું કાપડ ખરીદ્યું તું બરાબર હવે જો 2 તો 2 હવે x ની જગ્યાએ આપણે 100 મૂકીએ અહીંયા તો 100 તો 2 ગુણ્યા 100 એટલે 200 મીટર તો અહીંયા જો દાખલો સેલો છે એકદમ આવડી જાય એવું છે બરાબર રકમ જોઈને ગભરાઈ નહીં જવાનું તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો